જય જીનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપસો માટે લાવી છું સ્નેકી આઈડિયાસ. આજે આપણે બનાવી રહ્યા છીએ દાબેલી, બટ વિધાઉટ પાઉં. તમે સોચતા હશો કે વિધાઉટ પાઉં દાબેલી કેવી રીતે પોસિબલ છે, બટ યસ, આજે આપણે અહીંયા બનાવશું વિધાઉટ પાઉં દાબેલી. સો દાબેલીનું પહેલાં પૂરણ બનાવી લઈએ. જેની આપણે પહેલાં ઓઇલ લઈ લઈશું. આપણું જે ઓઇલ છે એને બહુ ગરમ નથી કરવાનું, સો એની અંદર આપણે હળદર પાવડર એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે સોલ્ટ, અને અહીંયા આપણે અંદર દાબેલીનો મસાલો એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. મસાલો થોડો શેકાઈ જાય પછી આપણે અંદર પાણી એડ કરી દઈશું. સો આપણે અંદર થોડું પાણી એડ કરી દઈએ. દેન હવે લાસ્ટમાં આપણે અંદર થોડી સાકર એડ કરી દઈશું. અહીં આપણે કાચા કેળા જે બાફીને રાખ્યા છે ઓલરેડી એની અંદર મિક્સ કરી લઈશું. એટલે એની અંદર જ થોડું ડ્રાય કોકોનટ પાવડર એડ કરી દઈશું, થોડા મસાલાવાળા શિંગદાણા. અને હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. સો આપણા દાબેલીનો જે પૂરણ છે એ તૈયાર થઈ ગયું છે. સો જરાક આપણે એને ઠંડુ થવા દઈશું. સો હવે આપણે દાબેલી બનાવવા જઈ રહ્યા છે, બટ વિધાઉટ પાઉ. તો તમને થતું હશે કે દાબેલી શેમાં બનશે? યસ, આજે આપણે અહીંયા બનાવશું દાબેલી રોટલીમાં. સો આપણી રેસીપીનું નામ છે દાબેલી ઇન રોટી. સો આપણે અહીંયા રોટલી પહેલેથી બનાવી લીધી છે, થોડી જાળી રાખશું અને એને આ રીતે વચ્ચેથી કટ કરી લેશું. આ રીતે ટ્રાયંગલ ચોંટાડી લેશું. સો હવે એની અંદર આપણે રોટલીમાં આમલીની ચટણી, કેપ્સિકમ અને ફુદીનાની ચટણી એડ કરીશું. અને આપણે આ રીતે પ્રોપર ચટણીને બધી બાજુ લગાવી લેશું. હવે આપણું આ જે દાબેલીનું જે સ્ટફિંગ છે એને આપણે એની અંદર ભરી લેશું. થોડા શિંગદાણા ભરશું એમાં, થોડા દાડમ, લાસ્ટમાં આપણે એની અંદર સેવ ભરીને આ રીતે પ્રેસ કરી લેશું અને તવા પર આપણે સેલો ફ્રાય કરવા માટે મૂકશું. સો આ રીતે આપણે બીજી પણ રોટી દાબેલી તૈયાર કરી લઈએ. આ જે રેસીપી છે તમે ચોમાસામાં બનાવી શકો છો, કેમ કે આમાં કોથમીર બી નથી અને પાઉં પણ નથી, અને આપણે જે સેલો ફ્રાય કર્યા છે એ પણ આપણે ઘીમાં કરી રહ્યા છીએ. આ જો તમે હોમમેડ બટર અગર બનાવ્યું હોય તો તમે એમાં પણ આ રેસીપી બનાવી શકો છો. પલટી કરી દેશું. સો આપણી દાબેલી ઇન રોટી તૈયાર થઈ ગઈ છે. આપણે પ્લેટમાં શિંગદાણા અને સેવ સર્વ કરી લીધું છે, દાબેલી પણ સર્વ કરી દઈશું. આઈ એમ શ્યોર આપ સૌને આ દાબેલી ઇન રોટી ખૂબ જ ગમશે. સમથિંગ અલગ અને વિધાઉટ બ્રેડ, એટલે ખૂબ જ હેલ્ધી છે આ રેસીપી. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.